नमस्कार, हूँ मनीषा, आप जो रहा छो स्पार्क टुडे न्यूज़। भाजपा काउंसलर डॉक्टर राजेश शाह अने निकीर केयर फाउंडेशन द्वारा दत्तक विस्तार एवं प्रधानमंत्री आवास नी आंगनवाड़ी में बाळकों माटे पुस्तकालय शुरू करवाना कार्यक्रम ने आयोजन करवामां आव्युं छे, जेमां माता पिता के घरना वडील पुस्तकमांथी एक वार्ता वाँची बाळकने रोज कहेशे, जेनाथी बाळकोमां वाँचन प्रत्ये रुचि वधशे। बाळकोमां वीर पुरुषना प्रसंगथी संस्कार सिंचन थशे, मोबाइलनी आदतमांथी तेओ धीरे धीरे मुक्त थशे, तेमज वडीलो साथे अरસપરસ સંવાદ વધી શકે છે, રાષ્ટ્ર નિર્માણ થશે, આવા ઉમદા હેતુસર છે। कार्यक्रम में पूर्व सांसद श्रीमती जयाबेन ठक्कर पण हाजर रहा, तेमज कही शकाय के डॉक्टर राजेश भाई शाह निकीर केयर फाउंडेशन द्वारा खूब सुंदर जे आयोजन छे ते करवामां आव्युं छे। अघोरा मॉल खाते प्रधानमंत्री आवास योजना में आवेल आंगणवाड़ी 120 बाळको माटे अमे तद्दन नवो कंसेप्ट साथे बाळकोने संस्कार सिंचन थाय तेना माटे लाइब्रेरी पंडित दीनदयाल उपाध्याय जी किताब घर એની શરૂઆત કરી છે। અહીંયા લગભગ 150 જેટલા નાના નાના બચ્ચાઓ છે, બાળકો છે, જેમના માતા પિતા રોજ એક વાર્તા, એ રામની વાર્તા હોય, ભગવાન કૃષ્ણની વાર્તા હોય, શિવાજીની વાર્તા હોય, રાણા પ્રતાપની વાર્તા હોય, વીર સાવરકરજી વિશેની વાર્તા હોય કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની વાર્તા હોય, આ બધી જ વાર્તાઓથી પોતાના બાળકને રોજ એક વાર્તા કહેશે અને આ વાર્તાથી બાળકનું સંસ્કાર સિંચન થશે, બાળકનો માતા પિતા અને વડીલ સાથેનો સમન્વય વધશે, સંવાદ વધશે અને એનાથી બાળક મોબાઈલનો ઉપયોગ પણ ઓછો કરશે અને આવતીકાલનું જે આપણું સપનું છે કે ભારતને રાષ્ટ્રગુરુ બનાવવાનું, રાષ્ટ્ર નિર્માણ કરવાનું, એ કાર્યક્રમ અહીંયા આગળથી આપણા આ નાના પ્રયાસથી ચોક્કસ આગળ વધવાનો છે। અમારું કન્સેપ્ટ માત્ર એક આંગણવાડી પૂરતો નથી, અમે અપીલ પણ કરી છે કે આપના ઘરમાં નાના બાળકો માટેની જો ચોપડીઓ હોય તો એ ચોપડીઓને કોઈ પણ રીતે અમારા સુધી પહોંચાડો। વડોદરાની બધી જ આંગણવાડી, બધા જ વિસ્તાર આવી લાઇબ્રેરી સજ્જ થઈ જાય અને માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર નહીં પણ આખા વડોદરાનો વિસ્તાર આ રીતનો સુસજ્જ થાય એવો અમારો આ નાનો પ્રયાસ છે। ગીતાજીમાં પણ કીધું છે કે વિદ્યા દના દદાથી વિન્યાદ, વિન્યાદ દદાથી પાત્રત્વમ, પાત્રત્વમ ધનમ આપતોત્તિ ધનાદ ધર્મ તથા સુખમ। વિદ્યા હશે તો સુખ, ધન અને ચારિત્ર આ ત્રણે ત્રણ આપણને મળવાનું છે, તો એવો આ સુંદર પ્રયાસ આજે કર્યો છે। આજે અમારી સાથે ભૂતપૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અહીંયા ઉપસ્થિત છે, સાથે હરીશભાઈ કે જેમને બાળકો માટે ખૂબ કામ કર્યું છે એવા અમારા વડીલ હરીશભાઈ વ્યાસ પણ અહીંયા છે અને આ રીતનો એક પ્રયાસ બહુ જ સરસ રીતે સફળ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। એક બહુ જ સારો અભિગમ વોર્ડ નંબર 3 ના અમારા ચૂંટાયેલા કોર્પોરેટર રાજેશભાઈ દ્વારા થયો છે। આ એરિયાની આંગણવાડી અને પ્રધાનમંત્રી આવાસમાં રહેનારા લોકો એમના બચ્ચાઓ માટેની આંગણવાડી છે, એમાં એમણે પોતે આંગણવાડી દત્તક લીધી છે અને સારામાં સારા કાર્યક્રમો થાય છે। એક તો બાળકોનું વજન, હાઈટ આ બધું અને બાવડામાં રહેલી તાકાત એને પણ માપીને એમાં કેટલું વધ્યું, પોષણક્ષમ આહાર લેવાવો જોઈએ આપવામાં આવે છે, અક્ષયપાત્ર દ્વારા 1.5 વાગે મળે એ સિવાય પણ મળે, સાથે સાથે એમનું દર મહિને ચેકઅપ થાય, હેલ્થ ચેકઅપ એ પણ અગત્યની વાત ને। હવે આજનો નવો અભિગમ પુસ્તકાલય દીનદયાલ પુસ્તકાલય ચાલુ કર્યું છે, અહીંયાથી માતાઓ પુસ્તક લઈ જશે, વાંચશે, ઘરે બાળકને સ્ટોરી કહેશે ને અહીંયા આવીને પણ સ્ટોરી કહેશે, એટલે હું અભિનંદન આપું છું ભાઈ રાજેશભાઈને, દત્તક લેવી આંગણવાડી એનું ધ્યાન રાખવું અને એનો વિકાસ સર્વાંગીણ થાય એનો પ્રયત્ન। ભાઈ હરીશભાઈ વ્યાસ આપણી સાથે છે, એ પણ બાળકો માટે એમણે ઘણું કરેલું છે, ભાઈ સંજયભાઈ પટેલ આપણી સાથે છે એ પણ ખૂબ કામ કરે છે, બધાનો નરેન્દ્રભાઈનો હતો વિચાર વાંચે ગુજરાત રમે ગુજરાત,